સાબરકાંઠા એલસીબીએ ઈડરમાં ગઈ રાત્રિએ ચેકિંગ દરમિયાન રાજસ્થાનની બીજુડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ચારને ઝડપીને તેમની પાસેથી 7.65 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. તો ફરાર ચાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા શખ્સો સાબરકાંઠા, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં 11 ધાર લૂંટ, ગરફોડ, મોટરસાયકલ ચોરી કરતા હતા. એલસીબીએ ઈડર અને વિજયનગર પોલીસને આરોપીઓને સોંપ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં 2 મહિના પહેલા વિજયનગરના રાજપુરમાં 2 મકાનમાં ઘરફોડ અને થોડા દિવસ પહેલા ઈડરમાં 2 અલગ અલગ સ્થળ પર લૂંટ અને ધાડના બનાવો બન્યા હતા, જેને લઈને સાબરકાંઠા એલસીબીએ ગુનાઓને ઉકેલવા માટે તપાસ હાથ ધરી હતી અને સ્થળ વિઝિટ સીસીટીવી ફૂટેજ તપાસની ટેકનિકલ સર્વેલન્સ ખાનગી બાતમીદારોની બાતમીને લઈને તપાસ હાથ ધરી હતી. રાત્રિ દરમિયાન સાબરકાંઠા એલસીબી પીએસઆઈ ડીસી પરમાર સાથે સ્ટાફ ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે પિલોડાથી ઈડર તરફ આવતા મોહનપુર રેલવે ફાટક પાસેથી 2 બાઇકો પર આવતા રાજસ્થાનની બીજુડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 4 જણાને ઝડપી લઈને આગળની તપાસ કરતા તેમની પાસેથી લોખંડનો સળિયો સહિત વિવિધ સાધનો મળી આવ્યા હતા. 19 થી 29 વર્ષની વયના મુખ્ય સૂત્રધાર સહિત 4 બીજોડા ગેંગના આરોપીઓને ઝડપી લઈને પૂછપરછ કરતા ગુનાને કેવી રીતે અંજામ આપતા હતા તે અંગેની પૂછપરછ કરવામાં આવી હતી. અલગ અલગ ટુ વ્હીલર વાહનો ઉપર આવીને રોડ પર એકલા જતા મોટરસાયકલ ચાલકને રોકી તેમના પાસેની મોટરસાયકલ જે કોઈ સામાન હોય તે લૂંટી લેવાનો, તો કોઈ મોટરસાયકલ મળે તો તે ચોરી કરતા હોવાનું કબૂલ્યું હતું. સાબરકાંઠા, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં 11 ગુનાઓ આચર્યાની કબૂલાત કરી છે, જેમાં સાબરકાંઠાના વિજયનગર પોલીસ સ્ટેશનમાં ચોરીના 2 ગુના, ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 અલગ અલગ ઢાળ અને લૂંટના 2 ગુના, એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 ચોરીના ગુના, ગાંભોર પોલીસ સ્ટેશનમાં ચોરીનો 1 ગુનો, ગાંધીનગરના કાલોલમાં 3 ચોરીના ગુના અને મહેસાણામાં પોલીસ સ્ટેશનમાં 1 ચોરીનો ગુનો આચર્યો હતો. સાબરકાંઠા એલસીબીએ બીજુડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓ પાસેથી 11 ગુનાનો કબૂલાત સામે રોકડા 450, મોબાઈલ નંબર 3 રૂપિયા 15 હજાર, ટુ વ્હીલર વાહન 2 રૂપિયા 45 હજાર, અલગ અલગ સોનાના દાગીના તથા સોનાની રાણી 1 રૂપિયા 6 લાખ 29 હજાર 423, રિક્ષા 1 રૂપિયા 75 હજાર, અન્ય સાધનો સરિયો ત્રિકમ અને ચીજવસ્તુઓ મળી 7,65,723 નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. જીલ રાવળ, ZSTV, સાબરકાંઠા. ઓકે સર. સાબરકાંઠા જિલ્લામાં ઈડર પોલીસ સ્ટેશન ખાતે ગયા અઠવાડિયામાં 2 લૂંટ અને ધાડના બનાવ બનેલા, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળી હતી, જેમાં રાજસ્થાનમાં જે બીજુડા ગેંગ છે એ એમના સભ્ય હોવાની જાણકારી મળી હતી, જેના આધારે બાતમીના આધારે આ ગેંગના મુખ્ય આરોપી ભગવાન હુડા અને બીજા 3 એમ 4 આરોપીને પકડવામાં આવ્યા હતા. અને પૂછપરછ દરમિયાન ટોટલ સાબરકાંઠા જિલ્લાના 5 ગુના એમાં ડિટેક્ટ થાય છે અને અન્ય મહેસાણા, ગાંધીનગર જિલ્લાના બીજા 6 ગુના, એટલે ટોટલ 11 ગુના ડિટેક્ટ થાય છે અને 7.65 લાખ જેટલો મુદ્દામાલ પણ રિકવર કરેલો છે. આ ગેંગ અગાઉ ભૂતકાળમાં પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે, જેમાં જે મુખ્ય આરોપી ભગવાન હુડા છે એ 10 ગુનામાં વોન્ટેડ છે અને એના વિરુદ્ધમાં ટોટલ 35 ગુના છે. બીજો આરોપી વિનોદ ધુલેશ્વર છે એ 10 ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજો આરોપી પપ્પુ ઉર્ફે ભૂપેન્દ્ર હુડા એ 4 ગુનામાં સંડોવાયેલો છે. આમ એલસીબી ટીમને આ ગેંગને પકડી અને મોટી સફળતા હાથ ધરી છે. સર, આમાં જે સરપંચ જે સોનું વિચારું રાખવામાં આવ્યું, જે સરપંચને સર આમાં હાજર છે કે કેમ? સર, જે સરપંચને જે સોનાનો આપણે ભેદ ઉકેલવામાં આવ્યો, એમાં જે વેચાતું રાખેલ છે સરપંચે, એ સરપંચ આમાં છે કે કેમ? અને છે તો કયા પ્રકારના ગુના એની સામે એની પાસેથી રિકવર, આ લોકોએ જે મુદ્દામાલ વેચ્યો છે એમને, એ મુદ્દામાલ એની પાસેથી રિકવર કરવામાં આવેલો. એના ઉપર કોઈ ગુનો લાગશે? લાગશે. ચોરીનો માલ રાખવાનો.